પરિકર મૂકીને વર્તુળ દોરતા આવ્યું ને હવે ના આવડે તો રોજે બેઠા બેઠા તમારે એને પ્રયત્ન કરવાનો ફૂટપટ્ટી ઉપર ગમે તે માપ રાખવાનું અને પેજની અંદર દોરતા શીખવાનું મેં તમને પણ શીખવાડ્યું કે હજી ડાયરેક્ટ જો પરિકર ગોળ ના ફરે તો ધીમે ધીમે નોટને ફેરવવાની પણ તમારે જે વર્તુળનું જે કેન્દ્ર છે પરિકરનું અણીવાળો ભાગ એને તમારે હલાવવાનો નથી તમને એવી મેં બતાવ્યું કે આવી રીતે જે મૂકીને તમે ફેરવો છો તો તમારે આ આ જે અણીવાળો ભાગ છે તો તમારે એમ જ રાખવાનો છે તમારે હાથને જ આમ ફેરવવાનો પણ આ ભાગ હલવો જોઈએ નહીં હવે આપણે આગળનો પ્રશ્ન સમજીએ નીચેના માપ પરથી વર્તુળ દોરો જો તમને હું વર્તુળ દોરતા શીખવાડું છું કે હમણાં આગળના પ્રશ્નમાં પણ આપણે શીખ્યા આમાં છે 2 સેન્ટીમીટર તો અણીવાળો ભાગ ફૂટપટ્ટી ઉપર મૂકો અને જીરો ઉપર રાખો અને અહીંયા આગળ આવી રીતે મૂકીને માપ લો સેજે માપમાં ફેર ના પડવો જોઈએ લીટી ઉપર જ માપનો જે કાપા છે એની જ ઉપર આવવું જોઈએ બે એટલે બે ઉપર જ આવવું જોઈએ આમ પરિકર જ્યારે તમારો આવી રીતે હોય તો તમારે એને માપ ઉપર મૂકો ત્યારે તમારે શું કરવાનું આ જીરો હોય ને ત્યાં ભાગ મૂકી અને પછી આમ ફિટ કરી દો અને પછી બે ઉપર રાખો જે માપ આપ્યું હોય એ હવે એને તમે જ્યારે મૂકો છો ત્યારે તમારે આવી રીતે મૂકી અને પછી તમારે આમ દોરવાનું છે આવી રીતે બરોબર તો તમે એ રીતે દોરશો એટલે તમારે અહીંયા જે બિંદુ છે એની જ ઉપર તમારે અહીંયા અણીવાળો ભાગ રાખવાનો અને પછી એની ઉપર તમારે આ રીતે ગોળ દોરી જો આવી રીતે હું હાથથી ભલે દોરું આની ઉપર તો છતાં પણ હાથને તમારે ઉઠાવવાનો જ નહીં હાથને ઉઠાયા વગર જ તમારે આમ ગોળ ફેરવવાનો હવે 3 સેન્ટીમીટર છે તો તમે કેવી રીતે મૂકશો પાછું એવી રીતે ગોઠવો ચલો અને આવી રીતે ફૂટપટ્ટી મૂકો આમ ઊંધું નહીં મૂકવાનું કે પેન્સિલ આમ મૂકો અહીં આમ નહીં મૂકવાનું હંમેશા અણીવાળો ભાગ જ માપ ઉપર રાખવાનો જીરો ઉપર અને પછી એને 3 ઉપર મૂકો આ રીતે 3 સુધી ખેંચીને લઈ જાઓ પરિકરને પછી એને અહીંયા આગળ માપ દોરો તો અહીંયા આગળ એનું બિંદુ આવશે તમારા વર્તુળનું કેન્દ્ર આવશે વર્તુળનું કેન્દ્ર કેન્દ્ર એટલે કે જે તમે પરિકર મૂકો છો ત્યાં આગળ ત્યાંથી તમારે એને દોરવાનું છે તો આમ જ ગોળ ફેરવવાનું ધીમે 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 ફેરવવાનું તમારે એને કે જેથી આ તમારે અણીનો ભાગ કે અહીંયા બિંદુમાંથી ખસે નહીં 3.5 સેન્ટીમીટર એટલે કે મેં તમને શીખવાડ્યું એ રીતે કે અહીંયા આગળ જો આ 3 પછી છે ને 3 અને 4 ની વચ્ચે જો તમે કેટલા કાપા છે તો એમાં તમે જો 3 નો જે મોટો લીટો છે એના પછી 5 ગણો 1 2 3 4 ને 5 એક મોટો લીટો આવશે તો તમારે એને ત્યાં સુધી પરિકર લઈ જવાનું નહીં 4 સુધી નહીં લઈ જવાનું પણ 3.5 કીધું એટલે તમને જેને શીખવાડ્યું એ પ્રમાણે 3 પછીના જે નાના 5 લીટા દેખાય ત્યાં સુધી તમારે મૂકવાનું અને આ તો 0 ઉપર જ રાખવાનું તમારે બરોબર સમજણ પડે છે કે નહીં ફરી વખત સમજાવું છું આને તમારે અહીંયા સુધી અણી ઉપર 0 ઉપર રાખવાનું અને આવી રીતે 3.5 મૂકવાનું જો દેખાય છે બધાને તો આ રીતે સેજ પણ 6 ઉપર ન જવું જોઈએ 5 એટલે 5 ઉપર જ કાપો રહેવું જોઈએ એ જે મોટો લીટો આવે છે કાપો ત્યાં સુધી મૂકી અને પછી તમારે એને આવી રીતે મૂકી અને પછી દોરવાનું આવી રીતે જ્યારે તમે માપને મૂકો છો ત્યારે આ પાછું ભેગું ન થઈ જાય એ જોવાનું જો આમ સેજ પણ આમ ખસી જશે તો તમારા વર્તુળનું માપ ખોટું પડશે બરોબર એટલે તમારે એ રીતે તમારે માપને મૂકવાનું છે અને જરા પણ હલે નહીં એ રીતે માપ તમારે રાખવાનું આગળનો પ્રશ્ન આપણે સમજીએ કે તમને આ તમને એક એક જ સિંગલ તમને માપ કીધા હતા કે 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3.5 સેન્ટીમીટર હવે તમને જે આગળનો પ્રશ્નમાં સમજાવે છે શું કહે છે કે પરિકરની મદદથી 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો તે જ કેન્દ્રમાંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અને બીજું વર્તુળ દોરો અને તે જ કેન્દ્રમાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ત્રીજું વર્તુળ દોરો કેન્દ્ર કયું કહેવાય કે આપણે સમજ્યા છીએ કે જે વચ્ચે હોય છે એ કેન્દ્ર જો પરિકરની મદદથી તમે આની ઉપર જ્યારે 5 સેન્ટીમીટર લેશો બરોબર જો અહીંયા ધ્યાન આપો બધા આ 5
સેન્ટીમીટર તમે અહીંયા લીધું બરોબર આ જે 5 સેન્ટીમીટર તમે મૂક્યું તો તમે એનું વર્તુળ દોરશો અને કે તે મૂક્યા પછી જે બિંદુ જો ખાસ ધ્યાન આપજો કે આ જે તમે બિંદુ અહીં આગળ જે બનાવો છો આ એક બિંદુના મદદથી બીજા દોરવાના છે આપણે પહેલું કેટલું દોરવાનું છે 5 સેન્ટીમીટર બરોબર પાંચ સેન્ટીમીટર નું આપણે વર્તુળ દોર્યું હવે તમને કીધું એ જ કેન્દ્ર માંથી એટલે કે આ જ કેન્દ્ર તમારે બીજું જે વર્તુળ દોરવાનું છે 4 સેન્ટીમીટર નું એ તમારે આની જ ઉપર મૂકવાનું છે બીજું કેન્દ્ર બનાવવાનું નથી આ જ કેન્દ્ર માંથી તમારે બીજું કેન્દ્ર આ જ કેન્દ્ર માંથી બીજું વર્તુળ બનાવવાનું અહીંયા આગળ મૂકી અને અહીંયા આગળ બનાવવાનું બધી બાજુથી એક જ માપ આવવું જોઈએ એક જગ્યાએથી વધારે ને એક જગ્યાએથી ઓછું માપ ના જ થાય બરોબર હવે કીધો કે તમને એ જ કેન્દ્રમાંથી 2 સેન્ટીમીટર આવું ત્રીજું વર્તુળ દોરો સમજો આ જ કેન્દ્ર અહીંયા જ મૂકવાનું બાજુ પરિકર અને તમારે એમાંથી 2 સેન્ટીમીટર આવું ત્રીજું વર્તુળ દોરવાનું છે સમજણ પડી તમને બધાને જો ફરી વખત તમને સમજાવો કે પહેલા કીધું 5 સેન્ટીમીટર આવું ત્રિજ્યા વાળું વર્તુળ દોરો તો તમારે આની ઉપરથી માપ લીધું 5 સેન્ટીમીટર નું જ્યાં આગળ તમે આ મૂકો છો ત્યારે તમે જુઓ આ મૂક્યું તમે 5 સેન્ટીમીટર નું આ દોર્યું બરોબર અહીંયા આગળ આખું વર્તુળ દોરાઈ ગયું પછી કીધું તમને 4 સેન્ટીમીટર આવું તો આપણે ફૂટપટ્ટી ઉપર 4 સેન્ટીમીટર નું માપ લીધું અને એ તમારે અહીંયા જ મૂકવાનું છે આ જ કેન્દ્ર ઉપર અને એમાંથી તમારે બીજું એની અંદર 4 સેન્ટીમીટર નું વર્તુળ દોરવાનું અને ત્રીજું કીધું 2 સેન્ટીમીટર આવું તો તમારે આ જ કેન્દ્રમાંથી તમારે 2 સેન્ટીમીટર નું વર્તુળ દોરવાનું ક્યાંય કેન્દ્ર બદલવાનું નથી કે એક અહીંયા ને એક અહીંયા ને એક અહીંયા એમ નથી કરવાનું આ જે વચ્ચેનું બિંદુ જે પહેલા તમે મૂક્યું પરિકર ત્યાંથી જ તમારે બીજું મૂકવાનું એટલે તમારું 3 થઈ જશે વર્તુળ અંદર હવે આના જ ઉપરથી એની જેવો તેવો બીજો એક દાખલો તમને આપ્યો છે એ તમારે લેસનમાં લખવાનો છે એ તમને આપ્યો છે કે તમે જો રકમ શું છે તમને એની નીચેનું રકમ આપ્યું છે કે પરિકરની મદદથી 4.5 અહીંયા 5 છે ને એના બદલેમાં 4.5 સેન્ટીમીટર વાળું 3.5 સેન્ટીમીટર વાળું અને 1.5 સેન્ટીમીટર તો આપણે જે અહીંયાથી કેન્દ્ર મૂકશું એની જ ઉપરથી તમારે આવી રીતે ગોળ કરીને મૂકવાનું છે તો જે મૂકશો 3.5 પછી છે આવી જ રીતે બનશે બીજું પણ અને ત્રીજું પણ આમ જ બનશે 1.5 3.5 અને 4.5 જે બી તમને આપેલું છે પણ પોઈન્ટ નું છે એટલે તમને બતાવું કે આપણે શીખેલા છે કે જે પછી નો જે પોઈન્ટ નો આવે છે લીટો મોટો એક અને બે ની વચ્ચે જે મોટો લીટો આવે એને 5 કહેવાય પોઈન્ટ 5 માં જાય એ નાના લીટા ગણવાના અને ત્યાં રાખીને તમારે વર્તુળ દોરવાનું બરોબર એટલે આમાંનો આપણે એક જે ગણ્યો એવો તેવો જે બીજો દાખલો છે એનો પોઈન્ટ વાળો 3.5 એ તમારે શું કરવાનું લેસનમાં લખવાનું બરોબર આ મેં તમને સમજાવ્યું પણ એટલે તમારે દોરવાનું છે આ તો આ દાખલો સમજે આપણે એવો લેવો આપેલો છે હવે આગળ તમને જો પ્રશ્ન 9 આપેલો છે તમને કે શું કહે છે તમને કે નીચે મુજબ પરિકરની મદદથી વર્તુળની ડિઝાઇન બનાવો અને તેમાં મનપસંદ રંગ પૂરો જો તમને એ ગોળ આપેલું જ છે વર્તુળ આપ્યું છે જુઓ કેવી રીતે ગોળ વર્તુળ બન્યું છે આખું પછી એની અંદર બીજું વર્તુળ છે ત્રીજું વર્તુળ છે ને તો આવી જ રીતે આપણે અહીંયા આગળ આ વર્તુળ બનશે આવા વર્તુળ તમારે અહીંયા બનાવવાના છે અને એમાં તમને જે ગમે એ તમારે એમાં રંગ પૂરવાના છે પછી જો અહીંયા આગળ તમને બીજી ફૂલની ડિઝાઇન છે આ વર્તુળમાં બી નાના બે વર્તુળની છે જુઓ તમે આ તમારે અહીંયા આગળ દોરવાનું અને એમાં તમારે રંગ પૂરવાના હવે આ ડિઝાઇન છે એ તમારે અહીંયા આગળ ચોરસમાં તમારે પૂરી કરવાની છે એ તમારે છતે લખી દેવાનું અને વર્તુળ બનાવી અને રંગ પૂરી દેવાની છે બરોબર હવે જો આપણે પ્રશ્ન નંબર 11 સમજીએ આપણે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો આ ચકેડી છે ચકેડી ખબર છે તમને આપણે ફેરવી દો કે ગોળ ફરે
પણ જ્યારે તમે આમ ગોળ ફેરવો કોઈ પણ વસ્તુને તો એનું વચ્ચે જે મિડલ હોય એ વચ્ચે હોવું જોઈએ, વચ્ચે મૂકો તો જ ગોળ ફરે. આડું આવડું થાય આડું ચકે અહીંયા આગળ તમે ચકેડી આમ ફેરવવા જાઓ પણ એનું કેન્દ્ર થોડું આગું પાછું હોય વાંકી ચૂકી હોય તો એ ફરે નહીં. તેના પર તમને પ્રશ્ન પૂછ્યો છે, જો તમે ચકેડી જો બધી આ આનું તમારે બિંદુ ક્યાં છે, જે કિનારીને અડીને છે આનું કેન્દ્રમાં છે. કણી ચકેડીનું કેન્દ્ર આ બાજુ છે અને ડળનું કેન્દ્રની નજીક છે પણ વચ્ચોવચ નથી. ફરી વખત સમજો, તમને આ ચાર ચકરડી આપેલી છે તો એમાં વર્તુળમાં મેં તમે જુઓ તો કેન્દ્ર ક્યાં છે, કઈ ચકરડી વ્યવસ્થિત છે, તો કે બ છે એની વચ્ચે કેન્દ્ર છે અને સાઈડમાં છે છે કડીને છે. કણી પણ એવી રીતે છે અને ડળની કેન્દ્રની નજીક છે. હવે આપણે સમજીએ કઈ ચકરડીની સળી કેન્દ્રની સૌથી નજીક છે, તો કે બ. જો આ બ છે અહીંયા આગળ છે એટલે આ ચકરડીને તમે ગોળ ફેરવો તો એ ફરી શકશે. કઈ ચકરડી સૌથી સારી ફરશે, તો જે કેન્દ્રમાં હોય એ ચકરડી ફરે ને. તમારી ચકરડી તમે લાયા હોય અને જો વાકી હોય તો એ ચકરડી ગોળ ફરે નહીં, કેમ તમે ફેરવવા જાઓ તો તેનું વચ્ચેનું કેન્દ્ર જ નથી આવતું તો એ કેવી રીતે ગોળ ફરે. તો આપણે સમજાય કે બળમાં જે છે એ તમારે સૌથી વધારે ફરશે. કઈ ચકડી થોડી થોડી ફરશે, બોલો કઈ ચકડી થોડી થોડી ફરશે, કેમ આ કેન્દ્રની નજીક છે. જુઓ એટલે વચ્ચોવચ નથી પણ થોડી એની નજીક આવે છે તો હજી એ પણ થોડી ફરશે. પણ કઈ ચકડી ફરી નહીં શકે, તો કે અ અને કની ચકડી છે એ ફરી નહીં શકે. કેમ નહીં ફરે, કેમ એનું જે પકડવાનું જે કેન્દ્રનું જે છે એ કેમ કહે. તમે જો અહીંયા તમે ચકડી ફેરવ્યો તમે કેવી રીતે ફેરો, એ હાથમાં રહીને વચ્ચે રહી શકે નથી, કેન્દ્રમાં નથી આવતું. એટલે અ અને કની ચકડી છે એ તમારે ફરી શકશે નહીં. ઓછી થોડી થોડી પણ ફરશે તો આ ફરશે અને સૌથી સરસ ફરશે તો કે બની ચકડી ફરશે. હવે તમને આની અંદર ખબર પડી ગઈ બધાને પરિકરતી વર્તુળ દોરતા આવડ્યું બધાને. હવે હજી તમને કહું છું કે તમારે જયારે દોરો છો ત્યારે તમારે નોટને ફેરવજો. પરિકર હજી ફક્ત તમને વાર લાગશે એટલે ધીમે ધીમે તમે આવી રીતે નોટને ફેરવશો તો શું થશે તમને જો હું તમને એવી બતાવું કે આ રીતે તમે મૂકશો ને, આ મૂકીને તમારે શું કરવાનું, આને ફેરવવાનું આવી રીતે જુઓ આમ બતાવવાનું એટલે તમારે આખું ગોળ થઈ જશે. આમ ફેરવશો ને બરોબર, પરિકર ના ફરે તો આપણે શું કરવાનું, નોટને આવી રીતે ફેરવવાનું. પરિકર ફેરવવાનો ટ્રાય તો કરવાનો, જો ફરી જાય તો ઠીક છે, નહીતર આપણે નોટને ફેરવવાનું બરોબર. બરોબર વ્યવસ્થિત કેન્દ્રમાંથી પરિકર ક્યાંય હલવું જોઈએ નહીં તો તમારા આ ત્રણ જે વર્તુળ છે તો જ સાચા પડશે. મેં તમને શીખવાડ્યું એ રીતે તમે નોટની અંદર તમે આવી રીતે મૂકજો એટલે એ જ કેન્દ્ર છે, આ જે કેન્દ્ર છે ને એ જ કેન્દ્રમાંથી ત્રણે ત્રણ વર્તુળ દોરવાના છે બરોબર. એટલે તમારે આ રીતે આ વર્તુળ એકની અંદર બીજા બે એટલે કુલ ત્રણ વર્તુળ દોરવાના છે. પરીક્ષાની અંદર આપણે આ દાખલા પૂછાય છે, કેમ આ તો સાદા છે તો તમને આવડશે જ પણ માપ લેવામાં ક્યાંય ભૂલ નહીં કરવાની. લેસનની અંદર તો આ દાખલો આપ્યો જ છે પણ એ છતાં બધું પણ આપણે લખવાનું છે અને પરીકરની મદદથી માપ લઈને વર્તુળ દોરતા શીખવાનું છે બરોબર. ખાલી એવું લખવાનું અને પરીકરથી માપ લઈને વર્તુળ દોરવાના છે બધાએ બરોબર.